સાથે શેર કરીશ એકદમ હેલ્ધી નાસ્તો ટોમેટો ઉપમાની રેસીપી. જરૂરથી દબાવો નવા રેસીપી વિડિયો સૌથી પહેલા જોવા માટે. નવી રીતે ટેસ્ટી ટમેટો ઉપમા બનાવવા માટે રવાને શેકવા મીડિયમ ગેસની ફ્લેમ પર રાખેલા પેનમાં એક ચમચી જેટલું ઘી એડ કરી દઈએ. હવે મેં અહીંયા એક કપ જેટલો સૂજી રવો લીધેલો છે. તો બજારમાં જે પેકેટ ઉપર આ રીતના સૂજી લખેલું હોય કે જેના દાણા રવાના દાણા કરતાં થોડા મોટી સાઇઝના હોય તેનો ઉપયોગ આપણે ઉપમા માટે કરવાનો છે. તેને પેનમાં એડ કરીને સૂજીને સારી રીતે રોસ્ટ કરી લઈએ. તો ઘી તેલનો ઉપયોગ વગર જનરલી આપણે ઉપમામાં સૂજી રવાને ડ્રાય રોસ્ટ કરતા હોઈએ છીએ, પણ ઘી સાથે સૂજીને રોસ્ટ કરવાથી સૂજીનો દરેક દાણો એકદમ છૂટો છૂટો રહે છે અને ઘીની એકદમ સરસ ફ્લેવર આપણા ઉપમામાં આવે છે. તો લગભગ 5-7 મિનિટ જેવું થઈ ગયું છે અને સૂજી રવાને રોસ્ટ થવાની એકદમ સરસ સુગંધ આવવા લાગી છે. ચમચામાંથી આ રીતના જોઈએ તો સૂજીનો દરેક દાણો એકદમ છૂટો છૂટો થઈ ગયો છે અને તેનો કલર પણ સેજ બદલાઈ ગયો છે. મીન્સ તે સારી રીતે રોસ્ટ થઈ ગયો છે. આપણે સૂજીને બ્રાઉન નથી કરવાની. તો હવે આ સમયે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને સૂજી રવાને એક પ્લેટમાં કાઢી લઈએ. હવે ઉપમા બનાવવા માટે મીડિયમ ગેસની ફ્લેમ પર રાખેલા પેનમાં 2 મોટી ચમચી જેટલું ઘી એડ કરી દઈએ. તો તમે અહીંયા ઘીની જગ્યાએ તેલનો ઉપયોગ પણ કરી શકો છો, પણ ઘીમાં બનેલા ઉપમાનો સ્વાદ એકદમ સરસ લાગે છે. તો આપણું ઘી ગરમ થાય એટલે તેમાં 1 ચમચી રાયના દાણા, 1 ચમચી જીરું, 1 ચમચી અડદની દાળ, 1 ચમચી ચણાની દાળ અને 2 મોટી ચમચી જેટલા સિંગ દાણા એડ કરીને દાળ સેજ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને સૌતે કરી લઈએ. તો જનરલી સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ ઉપમામાં સિંગ દાણાની જગ્યાએ નટી ફ્લેવર દેવા માટે કાજુનો ઉપયોગ કરવામાં આવે છે. તો 2-3 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે દાળનો કલર સેજ ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે. મીન્સ તે સારી રીતે રોસ્ટ થઈ ગઈ છે. હવે વઘારમાં 1 પિંચ હિંગ અને 2 સૂકા લાલ મરચાં એડ કરીને તેને વઘારમાં સારી રીતે સૌતે કરી લઈએ. હવે મેં અહીંયા 1/2 કપ અને 1 મીડિયમ સાઇઝની ડુંગળીના ઝીણા પીસ કરી લીધેલા છે. તેને એડ કરીને ડુંગળી ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી તેને સૌતે કરી લઈએ. તો સૌતે થયેલી ડુંગળી આપણા ઉપમાને એક મીઠો સ્વાદ આપે છે, પણ જો તમે ડુંગળી ના ખાતા હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો. તે લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે ડુંગળી સારી રીતે સોતે થઈને ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે. હવે 2 લીલા મરચાંના ટુકડા. તો લીલા મરચાંનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછું કરી શકો છો. સાથે 1 ચમચી આદુના ટુકડા અને થોડા લીમડાના પાન એડ કરીને આદુ મરચાંને સારી રીતે સોતે કરી લઈએ. હવે 1/4 ચમચી જેટલો હળદર પાવડર અને 1/2 ચમચી જેટલો લાલ મરચું પાવડર એડ કરીને મસાલાને તેલમાં સારી રીતે સૌતે કરી લઈએ. તો ટમેટો ઉપમાં સ્વાદમાં થોડો તીખો અને ચટપટો હોય છે એટલે મેં લીલા મરચાંની સાથે લાલ મરચું પાવડરનો પણ ઉપયોગ કરેલો છે. તો આપણા મસાલા સારી રીતે સૌતે થઈ ગયા છે. હવે મેં અહીંયા 3/4 કપ અને 1 મોટી સાઇઝના ટમેટાના આ રીતના ઝીણા ટુકડા કરી લીધેલા છે અને ટમેટા ફટાફટ કૂક થઈ જાય તેના માટે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. અને હવે મીડિયમ ગેસની ફ્લેમ પર ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધી તેને કૂક કરી લઈએ. તો ટમેટો ઉપમામાં સોફ્ટ અને એકદમ મેસી થઈને કૂક થયેલા ટમેટાનો સ્વાદ એકદમ સરસ લાગે છે. તો લગભગ 5 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે ટમેટા એકદમ સારી રીતે કૂક થઈને સોફ્ટ થઈ ગયા છે. તો હવે ઉપમાને કૂક કરવા માટે પાણી એડ કરવા જે વાટકીથી આપણે સૂજી રવો લીધેલો છે તે વાટકીના માપ પ્રમાણે 3 કપ જેટલું પાણી એડ કરી દઈએ અને હવે બધી જ વસ્તુને મિક્સ કરીને પાણીમાં એક બોઇલ આવવા દઈએ. તે લગભગ 2-3 મિનિટમાં તમે જોઈ શકો છો કે આપણું પાણી સારી રીતે ઉકળવા લાગ્યું છે. તો હવે આપણે ઉકળતા પાણીમાં સૂજી રવાને એડ કરવાનો છે. તો હવે ચમચાને સતત હલાવતા જઈને રોસ્ટ થયેલી સૂજીને પાણીમાં થોડી થોડી એડ કરતા જઈએ. આપણે એક સાથે બધી જ સૂજી એડ નથી કરવાની, નહીં તો તેમાં ગાંઠા પડી જશે. તો આપણી બધી જ સૂજી પાણીમાં એડ થઈ ગઈ છે. હવે ચમચાને સતત હલાવતા જઈને
બે મિનિટ માટે સૂજી બધું જ પાણી એબ્સોર્બ કરી લે ત્યાં સુધી તેને ચલાવતા રહીએ. તો તમે જોઈ શકો છો કે રોસ્ટ થયેલી સૂજી ગરમ પાણીમાં એડ કરવાથી સૂજીનો દરેક દાણો એકદમ સારી રીતે ફૂલીને બધું જ પાણી એબ્સોર્બ કરી લીધેલું છે. તો હવે ઢાંકણ ઢાંકીને ઉપમાને 5-7 મિનિટ માટે ધીમા ગેસ પર કૂક કરી લઈએ. તો તૈયાર થયેલા ઉપમાને ઢાંકણ ઢાંકીને ધીમા ગેસ પર આ રીતના કૂક કરવાથી તેમાં રહેલું બધું જ પાણી એબ્સોર્બ થાય છે અને આપણો ઉપમા એકદમ છૂટો છૂટો તૈયાર થાય છે. તો લગભગ 7 મિનિટ જેવું થઈ ગયું છે, હવે ઢાંકણને ખોલી લઈએ. તો આપણો ઉપમા તૈયાર થઈ ગયો છે. હવે તેમાં 1 ચમચી જેટલું ઘી અને થોડા કોથમીરના પાન એડ કરીને મિક્સ કરી લઈએ. તો તૈયાર થયેલા ઉપમામાં 1 ચમચી જેટલું ઘી એડ કરવાથી ઉપમા ઠંડો થયા પછી પણ એકદમ સોફ્ટ રહેશે. તો આપણો એકદમ ફટાફટ અને નવા સ્વાદ સાથે ટેસ્ટી ટમેટો ઉપમા તૈયાર થઈ ગયો છે. હવે તેને સર્વ કરી લઈએ. તો સવારની ભાગદોડમાં કે પછી સાંજે નાની મોટી ભૂખ લાગે ત્યારે એક સરખા ઉપમાથી કંઈક અલગ નવા સ્વાદ સાથે ટમેટો ઉપમા ઘરે બનાવવા માટે લખેલી રેસીપી જોતી હોય તો મેં વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.